રાજકોટ થી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે આઝાદ ભારતની તસવીર સ્થાપિત કરવામાં ગુજરાતનું મોટું યોગદાન છે. ગાંધીજી સરદાર પટેલને ના ભૂલી શકાય. 15 ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાઈ છે. તિરંગા યાત્રાના કાર્યક્રમમાં જેપી નડ્ડા સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પરસોત્તમ રૂપાલા, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા સહિતના નેતા હાજર રહ્યા હતા. 11 ઓગસ્ટે સુરત, 12 ઓગસ્ટે વડોદરા અને 13 ઓગસ્ટે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે. ઓર જબ મેં ઉસ કાલખંડ કી બાત કરતા હું તો હમેં યે યાદ રખના ચાહિયે કે ગુજરાત કા બહોત બડા યોગદાન આજ કે ઇસ ભારત કે આઝાદ ભારત કી તસવીર કો સ્થાપિત કરને મેં ગુજરાત કા બહોત બડા યોગદાન રહા હૈ. ઓર જબ મેં યે કહેતા હું તો યે વીર ભૂમિ, યે સંતો કી ભૂમિ, યે આઝાદી કે લિયે લડાઈ લડને વાલો કી ભૂમિ કભી ભી ઓર યે દેશ કભી ભી મહાત્મા ગાંધી કે યોગદાન કો ભૂલા નહીં સકતા હૈ. વો મહાત્મા ગાંધી જિસને હમે આઝાદી દિલાને મેં બહોત બડા યોગદાન કિયા. જેપી નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે મારું સદભાગ્ય છે કે ગુજરાતની તપસ્વી સ્વતંત્રતાના સેનાનીઓની ભૂમિ પર આવવાનો મને અવસર મળ્યો છે. આ ભૂમિને વંદન છે. જ્યારે હું આમ કહું છું કે સંતોની ભૂમિ છે, લોકોમાં ચેતના જગાવતી ભૂમિ છે, અનેક સમાજ સુધારકો અને સંતોને જન્મ આપી પાલન કરનાર ભૂમિને નમન કરું છું. તિરંગા યાત્રામાં આઝાદીની લડાઈ યાદ આવે છે, જેમાં ગુજરાતનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આઝાદી માટે લડાઈ લડનારાઓની આ ભૂમિકા છે. મહાત્મા ગાંધીનું યોગદાન ક્યારેય ભૂલાય તેમ નથી, તેવા મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના સપૂતો છે. 562 રજવાડાઓમાં વહેંચાયેલા દેશને એક કરવાનું મહાન કામ ગુજરાતની ધરતી પર જન્મ લેનાર સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં મુલાકાત લઈ અહીં શરૂ થનાર BSL 3 લેબ, વિવિધ વિભાગો તેમજ ફેબ્રુઆરીમાં એઇમ્સ શરૂ થયા બાદ કેટલા દર્દીઓએ ઇન્ડોર આઉટડોર પેશન્ટોની સારવાર સહિતની સર્વાંગી બાબતોની સમીક્ષા કરી હતી. સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા રાજકોટ આવ્યા હતા, ત્યારે રાજકોટ મુલાકાત દરમિયાન તેઓ એઇમ્સ રાજકોટની વિશેષ મુલાકાત લીધી હતી. એઇમ્સ રાજકોટની વિશેષ મુલાકાત દરમિયાન જેપી નડ્ડા એઇમ્સ ખાતે આકાર લઈ રહેલા BSL 3 લેબ, એટલે કે બેક્ટેરિયા અને વાયરસ અને ચેપી વાહક જન્ય રોગના સંશોધન માટે મહત્વની ગણાતી આ લેબની રૂબરૂ મુલાકાત કરી હતી. સાથે જ એઇમ્સ રાજકોટ દ્વારા ફેબ્રુઆરીથી એઇમ્સ કાર્યરત થયા બાદ અહીં કેટલા ઇન્ડોર આઉટડોર પેશન્ટની સારવાર ઓપરેશન કરાયા તે અંગેની વિસ્તૃત વિગતો પણ પૂરી પાડવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ રાજકોટ મેં ઇસ સંસ્થાન કા નિરીક્ષણ કરને કા મોકા મિલા. મુજે આપકો બતાતે હુએ ખુશી હો રહી હૈ કે જો મેને પ્રેઝન્ટેશન દેખા ઉસ પ્રેઝન્ટેશન કે માધ્યમ સે મુજે ધ્યાન મેં આયા કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ રાજકોટ જો વન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ્સ એઇમ્સ રાજકોટ કે રૂપ મેં આગે બઢ રહા હૈ વહ કોરોના કે બાવજૂદ ભી ઓર કોરોના મેં ઇસકે કાર્ય મેં રુકાવટ આને કે બાવજૂદ ભી યે અપની ગતિ સે તીવ્ર ગતિ સે આગે બઢ રહા હૈ.
ઉલ્લેખનીય છે કે એઇમ્સને તાજેતરમાં આજે 50 લાખની ગ્રાન્ટ પણ ફાળવણી કરવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથેની સમીક્ષા બેઠકમાં એઇમ્સ રાજકોટ ક્યારથી ફૂલ ફ્લેશ કાર્યરત થશે, નવી ફેકલ્ટી શરૂ કરવા સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી. મહત્વનું છે કે જેપી નડ્ડાથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી જ્યુબલી ગાર્ડન ચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકાર દ્વારા તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાનનું સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટમાં તિરંગા યાત્રાનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરાયું હતું. 15 ઓગસ્ટે રાજકોટ શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, સીઆર પાટીલ તિરંગા યાત્રામાં જોડાયા હતા. બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા જ્યુબલી ગાર્ડન ચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રામાં રાજકોટની સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રાજકોટના નગરજનો જોડાયા હતા. બધી જગ્યાએ તિરંગા જ જોવા મળી રહ્યા હતા. તમામ લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. બહુમાળી ભવન ખાતે યુવાનો અને યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં ગરબાની રમઝટ બોલાવી હતી. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને રાષ્ટ્રધ્વજ હાથમાં રાખી સેલ્ફી પણ લઈ રહ્યા હતા. વિશાળ સ્ટેજ પાસે કાઠિયાવાડી ઢોલના તાલે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં પરંપરાગત પહેરવેશમાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. માથા પર ઇંઢોણી લઈને ગરબા લેતી યુવતીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રધ્વજ સાથે જોવા મળ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષથી રાજકોટમાં અને અલગ અલગ મહાનગરપાલિકાઓની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન કરી રહ્યા છીએ. તેના ભાગરૂપે આજે રાજકોટ શહેરની અંદર એક તિરંગા યાત્રાનું આયોજન છે, જેમાં 1 લાખથી વધુ લોકો આ યાત્રામાં જોડાયા છે. યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો, તમામ લોકો આજે સમગ્ર રાજકોટના રસ્તા રેસકોર્સ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી આજે આવી રહ્યા છે. તમામ નાગરિકોના હાથમાં એક ઝંડા લઈ ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને આવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, જેપી નડ્ડા સહિતના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલનો હાર પહેરાવ્યો હતો. તિરંગા યાત્રાના રૂટ પર તિરંગો માહોલ છવાયો હતો. તિરંગા યાત્રાને લઈને 8 માર્ગો બંધ કરી દેવા સીપીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં સવારે 7 થી 11:30 સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. તેમજ હર ઘર તિરંગા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપી લોકોને તિરંગા વિતરણ મનપા દ્વારા કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં આવનારા લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા, હર મન તિરંગા, હર દિલ તિરંગા, હર વિશ્વાસ તિરંગા, રાષ્ટ્રીય એકતા તિરંગા, અમારા સ્વતંત્રતા અભિમાન તિરંગા, અમારા ગૌરવ તિરંગા સ્થાપિત કરવા માટે થઈને આજે તમામ રાજકોટવાસીઓ 1 લાખથી પણ વધારે સુધીની આજે રાષ્ટ્રીય તિરંગાને ગૌરવ અપાવવા માટે થઈને, રાષ્ટ્રીય એકતા માટે થઈને આજે રસ્તા ઉપર આપ જોઈ રહ્યા છો. આપણા ગુજરાત, આપણા કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સમગ્ર મહાનુભાવો આ તિરંગા યાત્રાનો આજે અહીંથી શુભારંભ કરી રહ્યા છે. અને તિરંગાને ગૌરવ અપાવવા માટે થઈને આપણે સ્વતંત્રતા અભિમાનને ગૌરવ અપાવવા માટે થઈને તમામ રાજકોટ રાજ્ય મોડી રાત્રે થયેલા ભૂસંકલન જેવી મોટી હોનારત બાદ હવાઈ નિરીક્ષણ માટે 10 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે પીએમ મોદી કન્નૂર પહોંચ્યા હતા. એ પછી વાયનાડમાં ભૂસંકલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. વાયનાડમાં બચાવ કામગીરીમાં સામેલ ટીમ દ્વારા હાલમાં ચાલી રહેલી બચાવ અને રાહત કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી. જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં 138 લોકો હજુ પણ ગુમ છે. સતત 12મા દિવસે પણ શોધખોળ અને બચાવ રાહત કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11 વાગે કન્નૂર પહોંચીને ત્યાંથી સીધા વાયનાડમાં ભૂસંખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરશે. બપોરે લગભગ 12:15 વાગે પીએમ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે, જ્યાં તેમને બચાવ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન વિશે માહિતી આપવામાં આવશે.
વડાપ્રધાન રાહત શિબિરો અને હોસ્પિટલોની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ ભૂસંખલન પીડિતોને મળશે. ત્યારબાદ મોદી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં તેમને ઘટના અને ચાલી રહેલા રાહત પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. કેરળના વાયનાડમાં ભૂસંખલન બાદ 138 લોકો હજુ પણ લાપતા છે. તે જ સમયે ભૂસંખલનમાં મૃત્યુ આંક વધીને 414 થઈ ગયો છે અને 150થી વધુ લોકો હજુ પણ લાપતા હોવાના અહેવાલ છે. દુર્ઘટના બાદ 224 મૃતદેહો અને 189 શરીરના અંગો મળી આવ્યા છે. બુધવારે જિલ્લા વહીવટીતંત્રે વાયનાડ ભૂસંખલન દુર્ઘટનામાં ગુમ થયેલા 138 લોકોની ડ્રાફ્ટ સૂચિ બહાર પાડી. આ યાદી કેબિનેટ પેટા સમિતિની સૂચના મુજબ જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ ભયાનક દુર્ઘટના બાદ ગુમ થયેલા લોકોની યાદીમાં બિહારના વૈશાલી જિલ્લાના 4 અને ઓડિશાના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે વાયનાડની મુલાકાત લેવાનો નિર્ણય કરતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તેનું સમર્થન કર્યું છે. પીએમ મોદીના વ્યક્તિગત રીતે વાયનાડની મુલાકાત લેવાના નિર્ણયની રાહુલ ગાંધીએ પ્રશંસા કરી છે. રાહુલે એક્સ પર લખ્યું, થેન્ક યુ મોદીજી, વ્યક્તિગત રીતે ભયાનક ત્રાસદીનું નિરીક્ષણ કરવા વાયનાડ જવા માટે આ એક સારો નિર્ણય છે. મને વિશ્વાસ છે કે એકવાર જ્યારે વડાપ્રધાન પ્રત્યક્ષ રીતે વિનાશની સીમા જોઈ લેશે ત્યારે તેઓ તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી દેશે. કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયને ગુરુવારે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે વાયનાડના ભૂસંખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. તેઓ આશા રાખી રહ્યા છે કે વડાપ્રધાન આપત્તિ પીડિતોના પુનર્વાસ માટે કેન્દ્રીય સહાય પ્રદાન કરવા અંગે સકારાત્મક અભિગમ અપનાવશે. વિરામ બાદ ફરીથી ચોમાસાની જમાવટ થઈ રહી છે સમગ્ર ગુજરાતમાં. હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે કે જે અનુસાર આવનારા 5 દિવસ સુધી સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ છોટા ઉદયપુરમાં 2.32 ઇંચ, વડોદરામાં 2 ઇંચ, આણંદના ખંભાતમાં 1.96 ઇંચ અને ખેડાના ગળતેશ્વરમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે 115 તાલુકામાં 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન 10 ઓગસ્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 10 ઓગસ્ટના અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મધ્યમ વરસાદ પડી શકે છે. 11 થી 13 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ શક્યતા છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 14 અને 15 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં વરસાદ શક્યતા છે. તમિલનાડુના સુલુર એરફોર્સ સ્ટેશન ખાતે મલ્ટીનેશનલ એરફોર્સ એક્સરસાઇઝ તરંગ શક્તિ 24 શરૂ છે અને ભારતીય વાયુસેનાએ પ્રથમ વખત આયોજન કર્યું હતું અને આ કવાયત 2 તબક્કામાં કરવામાં આવી હતી. પહેલો તબક્કો 6 ઓગસ્ટથી સુલુરમાં શરૂ થયો હતો, જે 14 ઓગસ્ટ સુધી ચાલશે, અને બીજો તબક્કો જોધપુરમાં 29 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી યોજાશે. નેશનલ એરફોર્સ એક્સરસાઇઝ તરંગ શક્તિ 24 શરૂ છે અને ભારતીય વાયુસેનાએ પ્રથમ વખત આયોજન કર્યું હતું અને આ કવાયત 2 તબક્કામાં કરવામાં આવી હતી.
પહેલો તબક્કો 6 ઓગસ્ટથી સુલુરમાં શરૂ થયો હતો, જે 14 ઓગસ્ટ સુધી ચાલશે, અને બીજો તબક્કો જોધપુરમાં 29 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી યોજાશે. અને પ્રથમ તબક્કામાં ભારતીય વાયુસેના, જર્મનીની વાયુસેના, ફ્રાન્સ અને સ્પેન એકબીજાની ઉડ્ડયન કૌશલ્ય અને વ્યૂહરચના શેર કરી રહ્યા છે. આ કવાયતમાં 10 દેશોની વાયુસેના તેમના ફાઇટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાથે ભાગ લેશે, જેમાં ઓસ્ટ્રેલિયાનું F-18, બાંગ્લાદેશનું C-130, ફ્રાન્સના રાફેલ, જર્મની, સ્પેન, UK ટાઇફૂન ફાઇટર, ગ્રીસનું F-16, અમેરિકા A-10 સામેલ છે. F-16 FRA સાથે સંકળાયેલા છે, જેમાં ભારતીય વાયુસેનાના રાફેલ, સુખોઈ, મિરાજ, જગુઆર, તેજસ મિગ, 29 પ્રચંડ અને રુદ્ર એટેક હેલિકોપ્ટર, ALH ધ્રુવ, C-130, IL-78, AW-ACS એસેટ્સનો સમાવેશ કરવામાં આવશે. અને આ કવાયતમાં ભાગ લેવા માટે 51 દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. 1 લાખનો વધારો પણ ચાલુ છે, જેના કારણે લોકોમાં ગંગાના અવિકરાળ સ્વરૂપને કારણે ભારે ભય અને આશંકા છે. સેન્ટ્રલ વોટર કમિશનના હાથીદાહ ઓફિસમાંથી અમારા સંવાદદાતા રવિશંકર શર્માને માહિતી મળી છે કે ગંગામાં 1 થી 2 સેન્ટીમીટર પ્રતિ કલાકનો વધારો થવાની સંભાવના છે. ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે. અહીં ગંગા ખતરાના નિશાનથી 1 સેન્ટીમીટર ઉપર વહી રહી છે. રવિવારે બપોરે 12 વાગ્યા સુધી રામાયણપુરમાં ગંગાનું જળસ્તર 27.57 સેન્ટીમીટર નોંધાયું હતું. અહીં પાણીના સ્તરમાં સતત વધારો થવાને કારણે પૂરના પાણી ઘણા નવા વિસ્તારોમાં પણ ફેલાઈ ગયા છે. સેન્ટ્રલ વોટર કમિશનના જુનિયર એન્જિનિયર હાથીદાહમાં જ ખૂબ જ ચિંતા છે કે ગંગા ખતરાના નિશાનથી 17 સેન્ટીમીટર ઉપર વહી રહી છે. મોકામાં ગંગાનું જોખમ સ્તર 41.76 છે, જ્યારે ગંગા તેની ઉપર 17 સેન્ટીમીટર સુધી પહોંચી ગઈ છે અને 1 થી 2 સેન્ટીમીટર પ્રતિ કલાકનો વધારો પણ ચાલુ છે. અહીં ધુરિયાળી પંચાયતની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે. અનેક વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફેલાઈ ગયા છે અને ગામડાઓમાં ઘૂસી ગયા છે. હજુ સુધી વહીવટી કક્ષાએથી કોઈ ધ્યાન ન લેવાતા પૂર પીડિતોનો રોષ વધી રહ્યો છે. તુરિયાળીની 1/2 ડઝન શાળાઓમાં પાણી ઘૂસી જવાના કારણે શિક્ષણ કાર્ય ઠપ્પ છે. પંચાયતના વડા રાજકુમાર મંડલે જણાવ્યું હતું કે આપત્તિના આ સમયમાં અનેક વાર પૂછવા છતાં કોઈ અધિકારીએ પરિસ્થિતિનો તાગ પણ લીધો નથી. કર્મચારીને માત્ર 2 વાર મોકલવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પંચાયતમાં 15 દિવસથી પાણી છે, લોકોના ઘરમાં પણ પાણી છે, સરકારી સ્તરેથી સુવિધાઓ આપવામાં આવી રહી નથી. અહીં મણિહરીના મુખ્ય ગંગા ઘાટમાં મંદિર સુધી પાણી પહોંચી ગયું છે. ઝોનલ વહીવટીતંત્ર દ્વારા પરિવહન માટે સરકારી સ્તરે 8 બોટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કહેવાય છે. ઇન્ડિયા ન્યૂઝ કી ટીમ ઇસ વક્ત આ પહોંચી હૈ ગંગા કે ઉસ કિનારે પર જહાં સે હમ આપકો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દિખા રહે હૈ કે ગંગા કે જલસ્તર મેં કિતની વૃદ્ધિ હુઈ હૈ. ઇસલિયે ક્યોંકિ 5-6 દિન પહેલે ગંગા ખતરે કે નિશાન સે 1.5 થી 2 મીટર નીચે બહે રહી હતી ઓર તબ તક કિસી પ્રકાર કા કોઈ નુકસાન નહીં હુઆ થા. હમ કેમેરામેન સે કહેંગે આપકો દિખાએં કે જહાં તક યે હરિયાલી આપકો દિખ રહી હૈ, બાકી સબ ડૂબ ચુકા હૈ. યે સભી ફસલે હૈ જો ગ્રામીણો કે જીવન યાપન કા માધ્યમ હૈ. સામને દેખીએ આપ 6 લેન બ્રિજ બન રહા હૈ, કેન્દ્ર સરકાર ઓર રાજ્ય સરકાર કા મહત્વાકાંક્ષી યોજના હૈ જિસે SP સિંગલા બના રહી હૈ. ઉસ બ્રિજ પર આપકો કોઈ નહીં દિખેગા. યહાં ઇસ તરફ કી વાત કરે તો રાજેન્દ્ર સેતુ કે પાસ હમ ખડે ઓર રાજેન્દ્ર સેતુ કે સમાનાંતર દેખીએ યે ડબલ ટ્રેક મેગા રેલ બ્રિજ હૈ જો કેન્દ્ર સરકાર કા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હૈ. સિંગલ ટ્રેક હોને કે કારણ રાજેન્દ્ર સેતુ કો ઇસ પુલ કા નિર્માણ કિયા જા રહા હૈ. ઓર જહાં 1 સપ્તાહ પહેલે તક હજારો મજદૂર કામ કરતે થે, સેંકડો લોગ કાર્યરત હોતે થે, આજ એક ભી લોગ આપકો દૂર દૂર તક નજર નહીં આ રહે હૈ. તો યે ઇમ્પેક્ટ હૈ ગંગા કે જલસ્તર મેં વૃદ્ધિ કા. તો અભી ક્યા વૃદ્ધિ હુઈ હૈ યે હમ જાનેંગે કેન્દ્રીય જલ આયોગ કે કર્મી જો આપકો ઔપચારિક રૂપ સે પૂરી જાણકારી દેંગે. યહાં ડેન્જર લેવલ ક્યા હૈ સબસે પહેલે હમે યે બતાઈએ. ડેન્જર લેવલ 41.760 હૈ. ઓર અભી જો વર્તમાન મેં ગંગા બહે રહી હૈ, ફ્લો કર રહી હૈ, તો વો ક્યા ખતરે કે નિશાન સે પાર કર ગઈ હૈ? ઓર ખતરે કે નિશાન સે પાર કી હૈ તો કિતના પાર કી? ઓર ખતરે કે નિશાન સે અભી જો 17 સેન્ટીમીટર ઉપર બઢ રહી હૈ. પ્રત્યેક ઘંટા જો હૈ
पहले एक एक सेंटीमीटर बढ़ रहा था, अब है जो दो दो सेंटीमीटर लगातार अभी वृद्धि जारी है, मतलब तेज वृद्धि और ज़्यादा तेज वृद्धि हो रहा है। तेज वृद्धि से चल रहा है अभी और आगे भी है, जो हो सकता है संभावना व्यक्त किया जा रहा है कि वृद्धि जारी रहेगी। तो देखिए ये इन्होंने जानकारी दी कि अभी ही खतरे के निशान से 17 सेंटीमीटर ऊपर गंगा बह रही है और प्रति घंटे 1 से 2 सेंटीमीटर की वृद्धि भी दर्ज की जा रही है। अररिया में ग्रामीण बांधकाम विभाग ना वधु एक अनोखा ब्रिज ना दृश्य सामे आव्या छे, जेमां जोकीहाट में पण रोड अने एप्रोच पाथ वगर आरसीसी ब्रिज बनाववामां आव्यो छे, जेना कारणे ग्रामजनों ने भारे मुश्किलीनो सामनो करवो पड़ी रह्यो छे। दृश्य जोकीहाट ब्लॉक ना मज गामनी छे। અરરિયા જિલ્લામાં અહીં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પરમાર નદી પર 3,43,00,000 ખર્ચે આરસીસી બ્રિજ સહિત બ્રિજ અને રોડ બનાવવાના હતા, પરંતુ બ્રિજ એપ્રોચ રોડ વગર અને રોડ વગર બનાવવામાં આવ્યો હતો। તમને જણાવી દઈએ કે આ બ્રિજ 2016 જ બનાવવામાં આવ્યો હતો। આ પુલ 8 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો, પરંતુ એપ્રોચ રોડ માટે ખાનગી જમીન ખરીદી શકાઈ ન હતી, જેના કારણે એપ્રોચ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો છે। આ યોજનાની કામની શરૂઆતની તારીખ 12 જાન્યુઆરી 2015 હતી અને કામ પૂર્ણ થવાની તારીખ 11 જાન્યુઆરી 2016 હતી, પરંતુ હજુ સુધી આ પુલની બંને બાજુએ ન તો રસ્તો બનાવવામાં આવ્યો છે કે ન તો એપ્રોચ પાથ બનાવવામાં આવ્યો છે। पुल के एप्रोच के लिए जो जमीन है दोनों तरफ 20 डिसमिल उधर 52 डिसमिल जमीन, ये निजी जमीन है जिसको सरकार अधिग्रहण करके पुल अप्रोच बना सकता है या बनाएगा, जो इस वजह से ये पुल रुका हुआ है। और ये जो फाइल है इस मतलब भूमि अधिग्रहण का जो फाइल है, ये फाइल जो है कि अभी एडीएम ऑफिस में पड़ा हुआ है, धूल फांक रहा सारे जगह से घूम फिर करके आके एडीएम ऑफिस में पड़ा हुआ है, जहां भूमि अधिग्रहण का आदेश होगा जमीन फ्री रजिस्ट्री में जाकर के जमीन रजिस्ट्री होगा, इस वजह से ये पुल लेकर के 2 सालों से लेकर के पेंडिंग पड़ा हुआ है। ये जो ग्रामीण कार्य विभाग जो है कि ये विभाग जिला में विभाग नहीं, ये अजूबा कारोबार कर रहे हैं। दोनों तरफ बीच नदी में पुल बना दिया, दोनों तरफ सरकार की कोई जमीन नहीं है, जो उन्होंने काम किया है ये सोचने वाली बात है कि ये काम करवा कैसे रहा है। આ બ્રિજ બનાવવાની અમલવારી કરનાર એજન્સી પોતે રૂરલ વર્ક્સ ડિપાર્ટમેન્ટ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું કે એપ્રોચ રોડ માટે ખાનગી જમીન ખરીદવાના દસ્તાવેજો 2 વર્ષ પહેલા આપવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ તમામ દસ્તાવેજો કચેરીના ચક્કર લગાવી રહ્યા છે। બ્રિજ બન્યાને 8 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં વહીવટીતંત્ર અને વિભાગની બેદરકારીના કારણે આ બ્રિજ ચાલુ થયો નથી। આ બ્રિજના ચાલુ થવાથી મોટી વસ્તીને ફાયદો થશે, સ્થાનિક ગ્રામજનોને પુલ પર સીડી મૂકીને એક બાજુથી બીજી તરફ જવાની ફરજ પડી રહી છે। 8 સાલ હો ગયા જબ સે દોડ રહે હૈ કાગજ પત્તર હમસે જો ભી માંગા સારા કાગજ કા કોઈ કમી નહીં રખ્યા। કિસકો દિયા આપને કાગજ? જહાં સે શરૂ હોતા હૈ યાની કાર્યાલય સે વિભાગ કો જી, જો કી વિભાગ સે શરૂ કિયા જિલ્લા તક ચલે ગયા, જિલ્લા મે કાગજ લે આગે डीएम अभी जो बोले अफरोज बाबू कराइए वही पहुंचा दिया। अब इस जगह से हमारा शक्ति ने चलता गया कि मोदी ए हर घर तिरंगा अभियान ने प्रेरणा आपी छे, जे अंतर्गत आ वर्षे पण अभियान हाथ धरवामां आव्युं छे। तिरंगा प्रति आदर जागे ते माटे अभियान हाथ धरवामां आव्युं छे। 15 ऑगस्ट नी उजवणीना भाग रूपे गुजरात सरकार द्वारा तिरंगा यात्रा नी शुरुआत करवामां आवी छे। हर घर तिरंगा अभियान नी शुरुआत कराई छे। કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુવાળા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા। યાત્રા પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। ભૂપેન્દ્ર પટેલ, જેપી નડ્ડા સહિતના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલનો હાર પહેરાવ્યો હતો। તિરંગા યાત્રાના રૂટ પર તિરંગો માહોલ છવાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સ્વતંત્રતા પર્વને જન આંદોલન બનાવવા માટે વડાપ્રધાન મોદીએ હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે, જે અંતર્ગત આ વર્ષે પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તિરંગા પ્રત્યે આદર જાગે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનો રાજકોટથી પ્રારંભ થયો છે। અગાઉ આઝાદી કા અમૃત મહોત્સવ, મેરી મિટ્ટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા કાર્યક્રમોએ સફળતા મેળવી છે, જેનાથી લોકોમાં દેશભક્તિ જાગી છે। ગાંધી બાપુ અને લોખંડી પુરુષ સરદાર પટેલને વંદન, હાલ ગુજરાતના 2 સપૂત મોદી અને શાહ દેશને આગળ વધાવી રહ્યા છે। સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ શુભેચ્છાઓ। તેમના માર્ગદર્શનમાં આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા
યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું આયોજન રાજકોટથી થઈ રહ્યું છે. વડાપ્રધાન સ્પષ્ટપણે માને છે કે તે તિરંગો લોકોને એક સાથે લાવે છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર પર્વને યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે. હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે. તેમના માર્ગદર્શનમાં આપણે આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજવાનું આયોજન કર્યું અને તેનો શુભારંભ આજથી રાજકોટથી થઈ રહ્યો છે. દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતીક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે આ તિરંગા યાત્રા યોજાય છે. વડાપ્રધાન શ્રી સ્પષ્ટપણે માને છે તિરંગો લોકોને એક સાથે લાવે છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં 15 ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ ઉજવવાના છીએ. તે પહેલા જનતામાં રાષ્ટ્રભક્તિ દેશપ્રેમ વધારવા હર ઘર તિરંગા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. દેશને સ્વતંત્રતા સ્વરાજ અપાવવામાં અનન્ય ભૂમિકા નિભાવી હતી. બે સપૂત ગાંધી બાપુ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ બંનેનું સ્મરણ કરીને વંદન કરું છું. હર ઘર તિરંગાને યાદગાર જન આંદોલન બનાવવાની અપેક્ષા સાથે સૌને સ્વતંત્રતા પર્વની